શું તમે અમદાવાદ ના છો? આવો સાહેબ, આવો. જો ગરમા ગરમ સાહેબ કોઈએ જો ગરમ ગરમ હલવો ખાવો હોય ને સાહેબ, તો એક જ નામ. શું નામ? ચંદ્રિકા. આવો ભાઈ, ફૂલ ગરમ ગરમ હલવો તમને કદાચ ખાવાની મજા. જે ગરમ જે મીઠાઈ ખાવાના શોખીન હોય ને, તો એને તો આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જવું છે. લાઈવ બનતું હોય છે. હો આજે હલવો કેવી રીતના બનતો હોય છે તમને જો અમદાવાદના હોય સાહેબ, અને ઘણા બધા લોકોને ખબર હશે પણ ના ખબર એ લોકો માટેનો ખાસ વિડીયો છે કે ગરમ ગરમ જે કદાચ કોઈને હલવો ખાવો હોય કે જેને આપણે આપણે અમદાવાદની ભાષામાં તમે શું કહીએ ને, દૂધનો હલવો, પણ લાઈવ હલવો આ કેવી રીતના બને છે, શું છે ટોટલી માહિતી જો પાછળ બધું બને છે તમને બતાવીશ. આખે આખો વિડીયો જોવાનો છે તમારે, તો તમને મજા આવશે. ગુજરાતની અંદર તો ઘણી બધી જગ્યાએ અલગ અલગ ખાવાની વસ્તુઓ મળતી હોય છે, પણ ગરમ ગરમ ખાવાની મજા છે ને એ કઈક અલગ છે. ગરમ અને એમાં અમે સ્વીટ આવે, સ્વીટ તો ગળ્યું આપણા ગુજરાતીને કહેવાય ને કે લોહીમાં હોય, એને ખાધા ભેગું પણ મીઠી વસ્તુ જોઈ અને ગળ્યું ખાવાનું પસંદ પહેલાંથી કે પ્રસંગમાં હોય, સારા પ્રસંગ કે નરવા પ્રસંગ કે કોઈ પણ પ્રસંગમાં મીઠું ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તો દીપુભાઈ, મારે છે ને કચ્છમાં કે અમુક અમુક મોટી સિટી ગામડામાં ખબર હે માવો બનાવતા હોય ગરમ ગરમ લાઈવ માવો, તો આપણે એવું અમદાવાદમાં ખરું મળે ખરું કે? અમદાવાદ વિસ્તારમાં, નારણપુરા વિસ્તારની અંદર સાહેબ બે જગ્યા એવી છે કે હું તમને લઈ જઈશ, તમને ત્યાં લાઈવ હલવો બનાવતો બતાવીશું. લાઈવ હલવો 8 વાગ્યાથી ચાલુ થાય, બપોરે 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ 4-5 વાર હલવો બનતો રહેશે. પછી બપોરે બંધ રાખે લોકો, પછી 5 વાગ્યા સાંજે ચાલુ થાય, 5-7-8 વાગ્યા સુધી લાઈવ હલવો બનતો રહે. દિવસમાં સાહેબ એ લોકો 100-125 કિલો હલવો બનાવે છે, પણ તમારી સામે લાઈવ હલવો તમને બતાડીશ કે જ્યાં આજ સુધી મેં કોઈએ લગભગ બતાડ્યું નહીં હોય, હું તમને લઈ જઈશ એવી જગ્યા બતાવવા માટે. યુટ્યુબમાં આપણે પહેલી વાર, યુટ્યુબમાં આપણે પહેલી વાર લાઈવ હલવાનું કોન્સેપ્ટ અમદાવાદમાં બાજુ, અમદાવાદમાં. નગર ઘણા બધા લોકોને, બહુ ઓછા લોકોને ખબર હશે, કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય, તો તમારે જો ફ્રેશ એને એકદમ ગરમ ગરમ ખાવું હોય ને તો ચંદ્રિકા ડેરી. તો હવે જાય અંદર, અને આપણે પહેલાં ચર્ચા કરી કે આ પહેલાં અંદર આવતા જ જો અહીંયા આપણી હામું લાઈવ બે તપેલા ભરીને મોટાજી અને ઓલું શું કે આપણે મોટી કઢાઈ ભરીને નીકળી દૂધ ઉકળતું જ હોય છે ને આપણી હામું લાઈવ બનાવે છે. કેમ છો? બસ મજામાં. અમે ઘણી બધી, અમે તો બધી જગ્યાએ ફરતા હોય, તમે કદાચ વિડીયો જોયા હશે, તો ગામડાઓમાં બધું મળતું હોય છે ગરમ ગરમ હલવો ને બધું, તો શું આપણે અમદાવાદમાં આવું લાઈવ ગરમ ગરમ જ મળે બધાને? અહીંયા ચંદ્રિકામાં તમને ગરમ મળશે, એવું ગરમ ને ગરમ જ. સવારે 8:30 થી 1 વાગ્યા સુધી ગરમ જ તાવડી ચાલતી જ હોય, સાંજે 5:30 થી 8:30 સુધી રાતે. નગર અમારા નસીબમાં શું કે ઠંડો જ હલવો ખાવા મળે, જોકે ખરાબ ના કહેવાય, આપણે એને ખરાબ નથી કહેતા, પણ ઓલું જે કેમ આમ ફ્રેશ ટુ ફ્રેશ આમ ખાધો હોય આપણે, એની મજા કંઈક અલગ હોય. અને અમારે 70% ગ્રાહક ગરમ જ લઈ જાય છે, ગરમ જ લઈ જાય, ઘરે જઈને ખુલ્લો કરીને ખાવાનું તરત સમેટી લેવાનું. એ ઘરાક એવું નહીં કે આજે લઈ ગયા, આજે લઈ ગયા ને તો વચમાં એક તરફ સ્કીપ રાખીને પડમદા ફરીથી લેવા આવે, 250 ગ્રામ 500 ગ્રામ હલવો લઈ જાય, પણ ગરમ જ લઈ જાય, જરૂર પ્રમાણે લઈ જવાનું. એક યારે એ ખતમ થઈ જાય એટલે 10 દિવસ સુધી અમારી ગેરંટી હોય, ફ્રીજ વગર 10 દિવસ સુધી કાંઈ નો, 10 દિવસ સુધી તમારે ફ્રીજમાં મૂકવાનું નહીં. તો આ કેટલા ટાઈમથી છે અને કોણે શરૂઆત કોણે કરી હતી મારે એ જાણવું છે? અમારે ફુવા છે, હા હા, સિંહ નામ છે એમનું, ફુવાએ ચાલુ કરી હતી. એમની જ પેઢી બરાબર. કેટલી, આ કેટલા વર્ષથી આપણે? એટલે લગભગ સમજો ને સાહેબ કે 58 વર્ષ થઈ ગયા. 58 વર્ષ તો આવ્યા હતા ક્યાંથી ક્યાં? એના જતા કે શું હતું? રાજસ્થાનથી આવ્યા હતા. તો બીજી આપણી કઈ કઈ વસ્તુ રાખતા હોય છે બતાવશો તમે અમને? હવે આ ગુલાબજાંબુનો માવો છે. ગુલાબજાંબુનો? હા જી, આવી ગરમ જ છે. એટલે ગુલાબજાંબુનો તો માવો બનાવવા માટે ઘરે 1 કિલો મેદો આ માવો લઈ જાય તો 250 ગ્રામ મેદો નાખે અંદર, પછી એની ગોલી બનાવે અને મોરો માવો, હા મોરો દેશી ઘીમાં તળી અને પછી સાથળીમાં નાખી દેવાનું, એટલે ગુલાબજાંબુ તૈયાર. વાહ. આ જે માવો છે આ નાણાદાર છે, એટલે એમાંથી આપણે
ઘૂઘરા બી બને, મીઠાઈ બનાવે, કોઈ શાકભાજી પેલું પંજાબી શાક બનાવે અને ગ્રેવી બનાવે. હા હા, તો એના માટે વાપરાય. હા, દાણાદાર, દાણેદાર, કણીદાર, કણીદાર. હા, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા લોકો, મુંબઈ આપણી અહીંયા હિન્દુસ્તાનમાં જ છે, પણ મુંબઈ વાળા લોકો બી આમ કે ભાઈ ચંદ્રિકા નો હલવો મોકલજો. શું વાત છે, ત્યાં મળતો હોય. પણ આપણો અમદાવાદ નો આપ નહી માનો કે ફોન કરે લોકો અમેરિકા થી કે ભાઈ ચંદ્રિકા નો હલવો લાવજો. અમારા બોક્સમાં કોઈક બીજાનો હલવો લઈ ગયા હોય ને, હા હા, તો કહી દે કે ભાઈ ચંદ્રિકા નો હલવો નથી. તો એ તમે બોક્સ બહાર વિદેશ માટેનું અલગ પાર્સલ કરો કે? આજ વર્ષોથી એક જ પેકિંગ છે. બરાબર, એટલે અહીંથી લઈ જાય ને લોકો? કે તમે મોકલતા નથી ને? ના, અમે કોઈને મોકલતા નથી. આ લેમિનેશન જ આવે બોક્સ. બરાબર, એટલે એના ઉપર પછી શું છે કે વિદેશ પાર્સલ કરવું હોય પેલી થેલી ચડાવી સીલ મારતી. બરાબર, એટલે કઈ થાય નહીં એને, કશું થાય. અને 10 દિવસ સુધી કઈ નહીં. અમારી મીઠાઈ, હલવો, પેડા ફ્રીજમાં નહીં મૂકવાનું. ફ્રીજમાં રૂકો તો એટલે કડક થઈ જાય અને સ્વાદ બદલાઈ જાય. અને વિદેશમાં તો લોકો 6 મહિના રાખે. 6 મહિનો? હા, ડીપ ફ્રીજમાં. ડીપ ફ્રીજમાં રાખે ને પછી ઓવનમાં અને કડાઈમાં 100 કે 50 ગરમ ઘી નાખીને થોડું હલાવીને એટલે ગરમ ગરમ દઈ. ગરમ. બીજું આપણી પાસે પેંડા છે, મથુરાના પેંડા. બહુ મજા આવે, મને બહુ આવે. આ સાદો સફેદ દૂધના ખાડે જ હોય. આ ગાયના દૂધ, ગાયના દૂધ. હા, આ કેસર ચંદ્રિકા જે અમારે હલવો પેડા લોકો વધારે વખાણે. આ કેસર ચંદ્રિકા, કેસર. આના શું ભાવ છે? 560 રૂપિયા. 560 રૂપિયા ચંદ્રિકા સ્પેશિયલ, સૌથી વધારે ડિમાન્ડ છે. ખાવાની મજા ખરેખર કઈક અલગ જ આવી મને. આ જયારે આ માવો બનતો કેવી રીતે મને એ જાણવું, કારણ કે ઘણા બધા લોકો પૂછતા હોય કે ભાઈ ખાલી દૂધ ઉકાળીને બની જાય કે શું હોય એમાં? એમાં કેવું છે, પેલા આપણે દૂધ નાખ્યું, દૂધ નાખી દીધું. હા, 15 લિટર દૂધ લેવાનું. 15 લિટર દૂધ એટલે અડધો પહેલો નાખવાનું, પછી 1 કિલો ખાંડ નાખી દેવાનું. 1 કિલો ખાંડ, પછી પેલું દૂધ વધ્યું એ બી ભેગું નાખી દેવાનું. બરાબર, કેમ કે તાવડી ઉભરો મારે ને એટલે બહાર નીકળી જાય, એટલે અડધું જાડો પડી જાય. બરાબર, પછી એને પૂરું નાખી દીધું. બરાબર, અને 100 ગ્રામ ખાટું દહીં, 70-80 ગ્રામ 100 ગ્રામ આ જે ખાટું દહીં હોય એનાથી દાણો દહીં નહીં. દહીં આમાં લગભગ મેં એવું સાંભળ્યું ફટાકડી પણ નાખતા હોય છે. લોકો ફટાકડી બી નાખતા હોય છે. હા હા, પણ ફટાકડીથી શું છે દાણો મોટો થઈ જાય, મોટો દાણો કડક થઈ જાય. અચ્છા, જે અત્યારે આપ ટેસ્ટ કર્યો કે ભાઈ આમ આપણે મૂક્યો ત્યારે તો અંદર જતો. હા, અંદર. અને પેલું શું કણી કણિયા કણીને મોટો દાણો હોય. સમજી ગયો, એટલે મજા ના આવે. એટલે મેં એવું સાંભળ્યું જ, મેં કીધું ભાઈ કેવું હોય છે એ જાણવું. 15 લિટર દૂધમાં 1 કિલો ખાંડ અને 15 લિટર દૂધ અને 100 ગ્રામ એ, અને ફેટ કદાચ દૂધનો ઓછો હોય તો પછી અમે 300 ગ્રામ ઘી નાખીએ. એક ફેટ વધારવા માટે 300 ગ્રામ ચોખ્ખું ઘી આપણે, ચોખ્ખું, એટલે એનાથી ફેટ વધી જાય દૂધનો. દૂધનો ફેટ વધી જાય એટલે તમને ગળપણ ઓછી લાગે. બરાબર, માલ સારો ઉતરે. અને એમાં જ્યારે આ દહીં ક્યારે નાખવાનું હોય? દૂધનો બધો દૂધ 15 લિટર પડી જાય, પછી 15 લિટરનું કેટલું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું? ઉકાળીએ એટલે હવે 15 લિટર દૂધનું તમારે 3.5 કિલો 3 કિલો 3.5 કિલો બને. મને યાર આવું જાણવું બહુ ગમતું હોય છે. તમને આ બધા વિડીયો ગમે છે કે નહીં અમને જરૂરથી કોમેન્ટ કરો, કારણ કે અમે છે ને જે કંઈ આ બધું જે વર્ષોથી જે ખવાતી આવે છે એ બધી આપણી મીઠાઈ જે અત્યારની. હા, લોકો શોરૂમને એસી લગાવતા હોય, પેલું કરતા હોય, સૌથી વધારે તમારે હલવો જાય કે પેંડા જતા હોય કે શું વધારે વેચાણ થતું હોય? હલવો સૌથી વધારે. હલવો કસ્ટમર દુનિયા કહું ના કે અમદાવાદ નો પોક જ ભાગ્યે જ પોક એરિયો આપણો બાકી હશે. બાકી ચંદ્રિકા અને કોઈ બી પૂછે ને કે ચંદ્રિકા ક્યાં આવી ગયા, સરદાર પટેલ કોલોની માં. અચ્છા, આમનો હલવા વિશે તમારા શું કંઈક બે શબ્દ કહેવા હોય તો કંઈ? સારો હલવો, ફ્રેશ નહીં, સારો મને લાગે છે. અચ્છા, ગરમ ગરમ જ? ગરમ ગરમ આવે, ફ્રેશ આવે, એટલે વર્ષો જૂનો છે. નામ છે એમનું વર્ષો થી, આ તો ફોરેન બી જતું હોય તો શું વાત છે. હા, દીપુભાઈ અમદાવાદમાં મને નથી ખબર, કલ્પના નથી કે આવું ગરમ ગરમ મળશે. મેં કીધું કદાચ આપણા માટે આપે,
ના 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 સાહેબ, મતલબ અને હું તો સાહેબ બહુ વર્ષોથી હલવા ખાવાની ઈચ્છા હોય મારા ઘરે, મને બહુ અમારા ઘરમાં બધાને બહુ ગળ્યું બહુ ગમે, બહુ ગળ્યા ખાવાના બહુ બધા પ્રેમી. હા સિંધી તો ભાઈ ખરેખર ગળ્યું ને તીખું. અને હું જો મને કંઈક નાસ્તો જ કરવો હોય, મને લાગે કે આજે ગળ્યો નાસ્તો કરો તો હું અહીંથી નીકળું તો 50 રૂપિયાનો હલવો લઉં, 50 રૂપિયાનો હલવો ખાઈ લઉં, ત્યાં ઊભા અહીંયા જ ઊભા ઊભા ખાઈને જતો રહું બસ. અમે એને થાબડી કહીએ ને, સાહેબ બહુ બધા ટાઈપના મળે, 250 રૂપિયા કિલો બી મળે છે, પણ એ આપણે જોયું નથી. અને આપણે આંખ સમક્ષ સારી વસ્તુ ને સારી ક્વોલિટીની છે અને ગુણવત્તાવાળું દૂધ છે. મીઠી વસ્તુ તો છે ને દીપુભાઈ, સાચું કહું ને, સારી જગ્યાએ જ ખાવી જોઈએ, જગ્યાએ જ ખાવી જોઈએ. કારણ કે જે તે જગ્યાએ બને ત્યાં સુધી આપણાને ખબર ના આવી જગ્યાએ તો ન જ ખાવી જોઈએ. કદાચ તળેલું ને બધું તમે ખાવ ને તો વાંધો નહીં આવે, કદાચ એ થોડુંક એડજસ્ટ થઈ જાય, પણ આ બહુ અઘરું પડી જાય. અઘરું પડે, આમાં ભેળસેળ બહુ થાય. હા આમાં ભેળસેળ બહુ થાય, 100% વાત કીધી. પહેલાં આપણા સત્રેબને ગરમ ગરમ હલવો. દીપુભાઈ, આખા ગુજરાતમાં એક જગ્યા આવી રીતના ગરમ ગરમ મળે કચ્છની અંદર? બરાબર. એક ઓલું ગામ હતું, નામ ભૂલી ગયો છું, એ જગ્યાએ પણ 2-3 જગ્યાએ કે 4-5 જગ્યાએ એવી રીતના લાઈવ ગરમ બનાવે. હા બરોબર, મેં વિડીયો જોયો હતો રોડ ઉપર એક છે. હા એ આખું ગામ જ નામ સારું હતું, ભૂલી ગયો છું, કચ્છના રણમાં જાઓ ને એની પહેલાં આવે છે એ જગ્યાએ પણ લાઈવ આવી રીતના ગરમ બનાવે. પણ એ અને આ બેમાં બહુ ડિફરન્ટ છે. આ એક આખું હલવો છે ને, આખું અલગ છે ને, ઓલો કણીદાર હોય છે. પણ મને સૌથી વધારે લાઈવ આવી રીતના ગરમ ગરમ ખાવાની મને બહુ મજા આવે. અને સ્વાદની વાત કરું ને, આમાં ગળપણ બહુ ઓછી છે. આપણે ઓલું જે કહીએ ને, ઓલો મોઢું ભાંગી જાય તમારું, આ એકદમ મીડિયમ ગળપણ છે ને, તમને મજા આવશે ખાવા. તમે 250 ગ્રામ બી ખાઈ જશો ને તમને એવું નહીં લાગે કે મેં હેવી નહીં લાગે. હા 250 ગ્રામ હેવી લાગે. આ કેસરવાળો છે અને કેસરિયો હલવો. કેસરિયો તમને થોડો ઠંડુ મળશે ખાવા, થોડો ઠંડુ મળશે, મળશે રોજ ફ્રેશ જ, પણ એ તમને થોડો ઠંડુ મળશે કારણ કે આ કન્ટિન્યુઅસ બનતું રહે છે. આ બન્યા પછી એની પ્રોસેસ થતી હોય એટલે થોડો ઠંડો કરો. સાચું કહું, આની એક ટૂંકું પડે સાહેબ. વધારે રનિંગ આઈટમ છે ને લાઈ, વધારે જ હંમેશા એ જ. હા સાચું છે, આના કરતાં મોંઘું છે. 620 રૂપિયા છે. હા અને 560 રૂપિયા. પણ આ મને બહુ વધારે ગમ્યું કારણ કે વધારે ચાલે ભાઈ. અમુક વસ્તુ દેશી હોય ને જે નેચરલ, એની જ મજા અલગ છે. આમાં કોઈ કાજુ બદામ કે કાંઈ નથી, નહીં કે ખાલી દૂધ અને ખાંડ. અને આવી રીતના બનાવવામાં આવતું હોય એમાં દહીં નાખવામાં, એટલે દહીંથી આખું એને દહીં ફાડીને બનાવવામાં આવે. એટલે જેને બી હલવો ખાવો હોય, લાઈવ હલવો ખાવો હોય તો આપણે ચંદ્રિકામાં નારણપુરા વિસ્તારમાં સરદાર સ્ટેડિયમ બોર્ડમાં, એટલે સ્ટેડિયમની નજીક જ છે. ત્યાં આવી ખાલી કોઈ બી એટલે લેન્ડમાર્ક કહેશો ને તો ચંદ્રિકા જોઈએ. આગળ રોડ કહેવાય મહેતા ફરસાણવાળો રોડ છે, મહેતા ફરસાણ રોડની થોડે 50 મીટર આગળ આવશો ને ત્યાં તમને મળી જશે. તો એ નીચે અમે એડ્રેસ, લોકેશન, મોબાઈલ નંબર બધું નાખીએ છીએ, આગળ પણ આવી જશે. તો હવે મળીએ નવા વિડીયો સાથે, નવી મોત સાથે મળશું. મેળે ખેડે મળશું ગામ ગીએ, નહીં મળીએ અમે એક રણ તેથી આ ધરતી દગ્ધી હરિયમ તસ જે માતા જે બધું જે મળ્યું. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં અને આવી રીતના આ બધું ખાવાનું ભૂલતા નહીં. હો ભાઈ, જય માતાજી.